हेलो गुड मॉर्निंग। आपणे आजे જોવાના છે ચેપ્ટર નંબર 4। ચેપ્ટર નંબર 4 આપણે ઓલરેડી ચલાવી દીધેલું છે બરાબર કે આપણે, બટ હવે આજે આપણે સેમા તો વર્કબુકમાં આપણે જોવાનું છે, એટલે સ્વાધ્યાય પોથીની અંદર તમને એક્સપ્લેન કરવાનું બાકી છે। આપણે જે ચેપ્ટર છે પૂરું થઈ ગયું હતું, બુકની અંદર પણ સમજાવી દીધું હતું, પણ સ્વાધ્યાય પોથીમાં કેટલાક ક્વેશ્ચન આન્સર લખાવવાના બાકી હતા બરાબર, જો કે પેરેગ્રાફમાંથી શોધીને લખવાના હોય એટલે આપણને આવડે, પરંતુ મેં મારી રીતે પ્રયત્ન કર્યો છે। અહીંયા આગળ આપણે ક્વેશ્ચનના આન્સર સ્વાધ્યાય પોથીના અહીંયા આગળ લખાયેલા છે, તો આપણે એકવાર એનું ડિસ્કશન કરી લઈએ, એટલે જોડે જોડે આપણે ચેપ્ટર 4 નું જે મેં સમજાવ્યું હતું એનું પણ રિવિઝન થઈ જાય, એઝ વેલ એઝ તમારે લખવું હોય તો આમાંથી લખી શકો, કદાચ તમારે લખવાનું બાકી હોય તો આમાંથી તમે લખી શકો। તો ચલો આપણે જોઈએ વન બાય વન ક્વેશ્ચન આન્સર। પહેલો ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ સોલર એનર્જી? સોલર એનર્જી શું છે? તો આપણે કહી શકીએ સોલર એનર્જી ઇઝ ધ એનર્જી બરાબર ફ્રોમ ધ સન, એટલે કે સોલર એનર્જી એવી એનર્જી છે જે સૂર્ય તરફથી મળે છે, એ રીતે આપણે આન્સર લખી શકીએ। નેક્સ્ટ સેકન્ડ નંબર, વોટ ઇઝ ધ સન? સૂર્ય શું છે? તો એક તેજસ્વી, સૂર્ય એક તેજસ્વી તારો છે, તો આપણે કહી શકીએ ધ સન ઇઝ અ બ્રાઇટેસ્ટ સ્ટાર, સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર બરાબર, અને બ્રાઇટેસ્ટ લખો તો ધ લખવો પડે બરાબર, અને અહીંયા એ આર્ટિકલ મૂકો તો શું આવશે, એ આવશે ધ સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર। નેક્સ્ટ નંબર 3, વોટ ઇઝ ધ સોલર સિસ્ટમ? તો સોલર સિસ્ટમ શું છે? તો આપણે કહી શકીએ સોલર સિસ્ટમ એટલે કે જે ગ્રહો છે બરાબર જે સૂર્યની આસપાસ ફરે છે, તો એ આખી સિસ્ટમ જે ચાલે છે સૂર્યની આસપાસ રચાતી જે ગ્રહોની જે સિસ્ટમ છે જે ચાલે છે એને આપણે સોલર સિસ્ટમ કહીએ છીએ। વી ધ સન ધ અર્થ એન્ડ ધ પ્લેનેટ્સ, એટલે કે સૂર્ય પૃથ્વી અને શું પ્લેનેટ્સ એટલે કે ગ્રહો, ધેટ્સ મૂવ અરાઉન્ડ ધ સન ઇઝ અવર સોલર સિસ્ટમ, એટલે કે પૃથ્વી છે, પૃથ્વી અને ગ્રહો જે સૂર્યની આસપાસ ફરે છે તેને આપણે શું કહીએ છીએ, સોલર સિસ્ટમ। આ બધું લખવું કે આપણે સાયન્સમાં આવી જાય, ખાલી આને શું કે ઇંગ્લિશમાં બરાબર એક વખત યાદ રાખવાની જરૂર છે, બાકી આ બધું તમને આવડે છે એ મને ખબર છે। નેક્સ્ટ નંબર 4, વાય ઇઝ ધ ઇન્ડિયન સમર વેરી હોટ? તેનું કારણ શું? તો આપણે લખી શકીએ વાય થી પ્રશ્ન પૂછ્યો છે એટલે આપણે જવાબ બીકોઝ થી બનાવવો પડે, વાય થી બને ધ ઇન્ડિયન સમર, ધ ઇન્ડિયન સમર ઇઝ વેરી હોટ, ધ ઇન્ડિયન સમર ઇઝ વેરી હોટ, આમાંથી આપણે એટલું લખી નાખ્યું, પછી લખવાનું બીકોઝ, પછી આપણે લખી શકીએ બીકોઝ, પછી અહીંયા શું આવશે ધ સન્સ, ધ સન, ધ સન શાઇન્સ વેરી બ્રાઇટલી, શું આવશે ધ સન શાઇન્સ વેરી બ્રાઇટલી, એટલે કે સૂર્ય એકદમ પ્રકાશિત રીતે અહીં આગળ શું થાય છે શાઇન, એટલે કે ચમકે છે, ખ્યાલ આવ, એટલા માટે અહીં આગળ સૌથી વધારે ગરમી પડે છે, ખ્યાલ આવ્યું, શાઇન એટલે અહીંયા એક પ્રકારનું તેજ પણ કહી શકાય, અહીંયા સૂર્યનું તેજ એવું હોય છે વધારે હોય છે એટલા માટે। હાઉ ડુ વી ફીલ, હાઉ ડુ વી ફીલ ઇન સમર, આપણે સમરમાં કેવું ફીલ કરીએ છીએ, તો આપણે પાઠ સમજાવતી વખતે કીધું હતું કેવું ફીલ કરીએ છીએ, તો વી ફીલ રેસ્ટલેસ ડ્યુરિંગ ધ સમર ડેઝ, એટલે કે આપણે કેવા થાકનો અનુભવ કરીએ છીએ ક્યારે, તો સમર ડેઝમાં, તો એના માટે લખ્યું છે વી ફીલ રેસ્ટલેસ ઇન સમર, ઓકે શોર્ટમાં। નેક્સ્ટ, વોટ ડુ સ્ટ્રોંગ સનરેઝ, વોટ ડુ સ્ટ્રોંગ સનરેઝ કોઝ, એટલે કે જે આ સૂર્યના જે કેવા સ્ટ્રોંગ સનરેઝ એટલે કે જે પાંચ જામલી કિરણો છે એના સખત કિરણો છે એ શેનું કારણ બની શકે, તો આપણે જોયું શેનું કારણ બની શકે, તો એ સનસ્ટ્રોકનું કારણ બની શકે, તો જોઈએ આપણે ધ સ્ટ્રોંગ સનરેઝ કોઝ સનસ્ટ્રોક્સ, સન બરાબર સનરેઝ કોઝ સ્ટ્રોંગ સનરેઝ, કારણ કે દૂધી પ્રશ્ન પૂછાયો છે એટલે કંઈ મૂકવાની જરૂર નથી, સીધે સીધો આપણે લઈ લીધું છે આન્સર, સ્ટ્રોંગ સનરેઝ કોઝ સન સ્ટ્રોક, એ સન સ્ટ્રોકનું કોઝ, કોઝ એટલે શું થશે કારણ બની શકે છે। નેક્સ્ટ, વોટ હેવ સાયન્ટિસ્ટ ડન, સાયન્ટિસ્ટે શું કર્યું, વોટ હેવ સાયન્ટિસ્ટ ડન, સાયન્ટિસ્ટોએ શું કર્યું, વૈજ્ઞાનિકોએ શું કર્યું, તો જોઈએ સાયન્ટિસ્ટ હેવ સક્સેસફુલી કમ્પ્લીટેડ, સક્સેસફુલી કન્વર્ટેડ, શું કર્યું કન્વર્ટ કર્યું, શું શેનું કન્વર્ટ કર્યું બરાબર, ધ હીટ ફ્રોમ સનરેઝ, એટલે કે જે સૂર્યની જે
સૂર્યના કિરણોની જે ગરમી છે એને શેમાં કન્વર્ટ કરી છે ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી એને એક ઇલેક્ટ્રિસિટી એટલે કે એક વીજળીમાં રૂપાંતર કરી લીધી છે એટલે કે જે સૂર્યના કિરણો છે બરાબર કે સૂર્યના કિરણોને શેમાં રૂપાંતરિત કર્યા આ લોકોએ સૂર્યના કિરણો જે છે એની જે ગરમી છે એની ગરમીને આ લોકોએ ઇલેક્ટ્રિસિટીમાં રૂપાંતર કરી છે નેક્સ્ટ વાય ડુ વી નીડ એનર્જી આપણને એનર્જીની જરૂરિયાત એનર્જી એટલે કે જેને આપણે ઊર્જા કહીએ છીએ આપણે આપણને ઊર્જાની એટલે કે એનર્જીની જરૂરિયાત કેમ પડે છે તો ભાઈ કામ કરવા માટે જરૂર પડે છે ઇન શોર્ટ પાર્ટના આધારે જોઈએ તો શું છે વી નીડ એનર્જી ટુ રન શેના માટે જોઈએ છે એનર્જી ટુ રન વ્હીકલ્સ વાહનો ચલાવવા માટે પછી બીજા નંબરમાં લાઇટ અવર હોમ્સ એન્ડ સ્ટ્રીટ એટલે કે આપણી જે શેરીઓ છે અને ઘરને બરાબર ઘરને લાઇટિંગ કરવા માટે કે ઘરમાં લાઇટ કરવા માટે આપણને એની જરૂર પડે છે એટલે કે એના અજવાળા માટે આપણને જરૂર પડે છે પછી બીજા નંબરમાં ટુ રન કોમ્પ્યુટર એન્ડ ટીવી સેટ્સ એટલે કે કોમ્પ્યુટર અને ટીવી સેટ્સ ચલાવવા માટે પણ આપણને એની જરૂર પડે છે બીજું બી તમે એની અંદર કંઈ ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો તમે લખી શકો છો ટુ બુક મોડ પછી ટુ રન ફેક્ટરી એ લખી શકો છો એક્સ્ટ્રા બટ ઇન શોર્ટ તમારે આની અંદર આ ક્વેશ્ચનની અંદર બે થી ત્રણ આઇટમ્સ લખવી તમારે જરૂરી છે એના પછી ઓકે આટલું લખી ના એના પછી આપણે ક્વેશ્ચન નંબર 9 જોઈએ ઓકે હવે આટલું લખાઈ જાય એટલે ક્વેશ્ચન નંબર 9 હવે આટલું જો સમજાઈ ગયું હોય તમને તો વિડિયો થોડી વાર માટે પોઝ કરી લેજો અથવા તો તમે મોબાઈલ આડો કરી અને સ્ક્રીનશોટ પણ લઈ શકો છો ને એવું ના કરવું હોય તો મોબાઈલ આડો કરી અને વિડિયો પોઝ કરી અને તમે લખી શકો છો બરાબર ક્લિયર હવે આપણે જોઈશું ક્વેશ્ચન નંબર 9 એના પછી આપણે ક્વેશ્ચન નંબર 9 તરફ આગળ વધીએ વોટ આર ધ ડિફરન્ટ સોર્સિસ ઓફ એનર્જી તો એનર્જીના અલગ અલગ સ્ત્રોતો કયા છે વિવિધ એટલે કે ઊર્જાના વિવિધ સ્ત્રોતો કયા છે એવું કહેવા માંગે છે તો શું આવશે ધ ડિફરન્ટ સોર્સિસ ઓફ એનર્જી આર કોલ પેટ્રોલ વોટર વાઇન એક્સેટ્રા એટલે કે શું છે કોલસો પેટ્રોલ વિન એટલે કે પવન બરાબર અને પાણી એ શું છે ઊર્જાના વિવિધ સ્ત્રોતો છે નેક્સ્ટ વોટ કેન બી અ મેજર સોર્સ ઓફ એનર્જી ઇન ઇન્ડિયા તો ઊર્જાનો મુખ્ય સ્ત્રોત ભારતમાં ઊર્જાનો મુખ્ય સ્ત્રોત શું છે તો આપણે કહી શકીએ કે સન કેન બી અ મેજર સોર્સ ઓફ એનર્જી ઇન ઇન્ડિયા એટલે કે સૂર્ય છે એ ભારતમાં ઊર્જાનો મુખ્ય સ્ત્રોત છે વોટ હેવ ધ પીપલ ઓફ ગુજરાત સ્ટાર્ટેડ યુઝિંગ એટલે કે ગુજરાતના લોકોએ શેનો ઉપયોગ કરવાનો શરૂ કર્યો છે એવું કહે છે તો આપણને ખબર છે શેનો ઉપયોગ કરવાનો શરૂ કર્યો છે તો સોલર વોટર હીટર બરાબર છે યાદ આવ્યું સોલર કુકર એ બધાનો ઉપયોગ કરવાનો એ લોકોએ શરૂ કર્યું છે જોઈએ આપણે ધ પીપલ ઓફ ગુજરાત હેવ સ્ટાર્ટેડ યુઝિંગ સોલર કુકર એટલે કે સોલર કુકરનો ઉપયોગ ચાલુ કર્યો છે એના પછી સોલર હીટર્સનો પણ ઉપયોગ કરે છે બીજું સોલર બેટરીઝ એક્સેટ્રા તો જો એક તો સોલર કુકર સોલર હીટર અને સોલર બેટરી આ ત્રણનો મુખ્યત્વે ઉપયોગ આપણા ગુજરાતના લોકો કરે છે ઓકે જોઈએ એના પછી નંબર 12 વોટ ડુ સોલર હીટર શું સોલર હીટર્સ શું કરે છે તો આપણે કહી શકીએ સોલર હીટર્સ કલેક્ટ એનર્જી ફ્રોમ ધ સન એન્ડ કલેક્ટ કન્વર્ટ ઇટ ઇન્ટુ ધ હીટ એટલે કે એ શું કરશે તો એનર્જી ફ્રોમ ધ સન એટલે કે સૂર્યમાંથી એનર્જી કલેક્ટ કરશે બરાબર એનર્જી ગ્રહણ કરી અને એનું શેમાં રૂપાંતર કરશે તો ફ્રોમ ધ ઇન્ટુ હીટ અને એનું ગરમીમાં રૂપાંતર કરશે સૂર્યના કિરણો છે બરાબર એ શોષી અને એનું ગરમીમાં રૂપાંતર કરે છે સોલર હીટર કલેક્ટ એનર્જી ફ્રોમ ધ સન એન્ડ કન્વર્ટ ઇટ ઇન્ટુ હીટ ઓકે ખ્યાલ આવી ગયો તો એ જે કિરણો છે જે કલેક્ટ એટલે કે ભેગા કરી અને એનું ગરમીમાં રૂપાંતર કરે છે નેક્સ્ટ વોટ હેવ ધ સાયન્ટિસ્ટ ડન વિથ ધેર હાર્ડ વર્ક તો સાયન્ટિસ્ટોએ એમના હાર્ડ વર્ક એટલે કે સખત પ્રયત્નોના અંતે બરાબર એટલે એમના સખત પ્રયત્નોથી એમને શું કર્યું છે બરાબર તો એનો આન્સર છે વિથ ધેર હાર્ડ વર્ક એટલે કે એમના હાર્ડ વર્કથી સાયન્ટિસ્ટ હેવ ટર્ન ધ બેગ ઇન્ટુ બ્લેસિંગ એટલે કે
સાયન્ટિસ્ટે શું કર્યું બેન બેન એટલે કે જેને આપણે અભી સાપ કહેતા હોય એને શું કર્યું છે બ્લેસિંગ બ્લેસિંગ એટલે કે એને બ્લેસિંગ એટલે શું કહેવાય આશીર્વાદ યસ તો એને આશીર્વાદમાં શું કર્યું છે રૂપાંતર કર્યું છે એટલે કે જે હાની છે એને લાભમાં રૂપાંતરિત કરી છે એવું આપણે કહી શકીએ અને બીજા નંબરમાં કે આપણે શું કર્યું છે શ્રાપને આશીર્વાદમાં કન્વર્ટ કર્યા છે બરાબર રૂપાંતર કર્યા છે એટલે કે શ્રાપને એને સેવા આશીર્વાદમાં ફેરવ્યા છે એવું આપણે કહી શકીએ કેમ કારણ કે ગરમી છે તો ગરમી આપણા માટે કેવી શ્રાપ સમાન કહેવાય કારણ કે બહુ ગરમી લાગે તો એનાથી ઘણી બધી આપણને પ્રામણ થતી હોય છે પરંતુ આ વૈજ્ઞાનિકોએ ગરમીનો ઉપયોગ કરી અને આપણા માટે આ બધી વસ્તુઓ સોલર કુકર છે સોલર હીટર છે સોલર બેટરી જેવી નવી નવી શોધો કરી અને આપણને એક જાતના આશીર્વાદ પૂરા પાડ્યા છે એવું આપણે કેવું હોય તો કહી શકાય ફોરવર્ડ કે વી યુઝ સોલર એનર્જી તો આપણે સોલર એનર્જીનો ઉપયોગ શાના માટે કરવો જોઈએ તો જુઓ એનો આન્સર છે વી કેન યુઝ સોલર એનર્જી એન્ડ પ્રોવાઈડ ઇલેક્ટ્રિસિટી ટુ રિમોટ એરિયાઝ ઇન અવર કન્ટ્રી તો આપણે શું કરી શકીએ તો રિમોટ એરિયાઝ એટલે મેં કીધું હતું રિમોટ એરિયાઝ એટલે કે શું દૂરના વિસ્તાર એટલે કે આપણે સોલર એનર્જીનો ઉપયોગ કરી અને આપણે દૂરના જે એરિયા છે ત્યાં આગળ આપણે ઇલેક્ટ્રિસિટી એટલે કે ઊર્જા આપણે ત્યાં આગળ એટલે કે વીજળી ત્યાં આગળ પહોંચાડી શકીએ છીએ ઓકે તો આ હતા આપણા ક્વેશ્ચન હવે અહીંયા આગળ એક ક્વેશ્ચન તમને લાગ્યો હશે કે એક ક્વેશ્ચન બરાબર વોટ હેવ ધ સાયન્ટિસ્ટ એનામાંથી એક ક્વેશ્ચન સ્કીપ થયો છે તો એકદમ સહેલો ક્વેશ્ચન છે એ તમારે જાતે સ્વ પ્રયત્નમાં લખવાનો છે વોટ ઇઝ ધ સોર્સ ઓફ અબન્ડન્ટ એનર્જી એકદમ ઇઝી માં ઇઝી ક્વેશ્ચન છે અને તમારો જે પેરેગ્રાફ છે એની અંદર એનો આન્સર આપ્યો છે કોણ છે વિપુલ ઉર્જાનો સ્ત્રોત કોણ છે તો આપણે આ જવાબ શું આવે આપણને ખબર જ છે તો એમાં શું લખીશું આપણે ધ સન હવે કેટલાક ખરા ખોટાની ચર્ચા કરી લઈશું આપણે એ ખરા ખોટા હું ચર્ચા કરું એ પ્રમાણે સમજી અને તમારી રીતે લખી દેવાના છે નેક્સ્ટ જોઈએ આપણે ખરા ખોટા સોલર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ બ્રાઇટ પ્લેનેટ ના પ્લેનેટ નહીં પણ શું આવે બ્રાઇટ સ્ટાર આવે એટલે પહેલા નંબરનું જે વિધાન છે એ ખોટું થશે એટલે કે ફોલ્સ લખવાનું છે સોલર એનર્જી કેન ઇલ્યુમિનેટ અવર હોમ્સ તો હા સૂર્ય ઊર્જા આપણા ઘરને પ્રકાશિત કરે છે તો વાત સાચી છે તો સેકન્ડ નંબરમાં આપણે કરીશું ટ્રુ નેક્સ્ટ ફૂડ કેન બી કુક્ડ વિથ એનર્જી ફ્રોમ ધ સન તો જે ફૂડ છે જે ખોરાક છે તે સૂર્ય ઊર્જા દ્વારા રંધાઈ શકે છે તો વાત કેવી છે તો સાચી છે તો ત્રીજા નંબરમાં પણ આવશે ટ્રુ નંબર 4 ધ સન ઇઝ ઓન્લી સોર્સ ઓફ એનર્જી એટલે કે સૂર્ય એ એક જ ઉર્જાનો સ્ત્રોત છે બીજા કોઈ ઉર્જાનો સ્ત્રોત છે જ નહીં તો આ વિધાન થશે ફોલ્સ કારણ કે મેં તમને લખાયા હતા બીજા ઉર્જાનો સ્ત્રોત કોલ પેટ્રોલ વોટર રેઇન એ બધા શું છે તો એ બધા ઉર્જાના સ્ત્રોત જ છે ને તો આ વિધાન કેવું આવશે ફોલ્સ નેક્સ્ટ ધ સન ઇઝ અ પ્લેનેટ સૂર્ય ગ્રહ છે ના સૂર્ય એ સ્ટાર છે તારો કહેવાય એટલા માટે નંબર 5 માં આવશે ફોલ્સ ધ અર્થ એન્ડ અધર પ્લેનેટ્સ મૂવ રાઉન્ડ ધ સન તો સાચી વાત છે પૃથ્વી બરાબર ને બીજા ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે તો આ વાત સાચી છે તો આપણે આમાં આપીશું ટ્રુ નંબર 6 એમાં આવશે ટ્રુ નંબર 7 ધ સ્ટ્રોંગ રેઝ ઓફ સન કોઝિસ સન સ્ટ્રોક એટલે કે સૂર્યના સખત કિરણો જે છે એ સન સ્ટ્રોકનું કારણ બની શકે તો એના માટે શું આવશે યસ ટ્રુ આવશે તો 7મા નંબરમાં આપણે શું લખીશું ટ્રુ નંબર 8 ઇન ઇન્ડિયા ધ સન કેન બી અ મેજર સોર્સ ઓફ એનર્જી તો ઇન્ડિયામાં સૂર્ય એ ઊર્જાનો મુખ્ય સ્ત્રોત જો અહીંયા યાદ રાખવાની જરૂર છે જો ઊર્જાનો મુખ્ય સ્ત્રોત એવું કીધું હોય સૂર્ય ઊર્જાનો મુખ્ય સ્ત્રોત છે એટલે કે મેજર સોર્સ છે તો તમારે એમાં ટ્રુ લખવાનું છે પણ તમને જો એવું કીધું હોય સૂર્ય ફક્ત સૂર્ય જ ઊર્જાનો સ્ત્રોત છે બરાબર એમાં ઓનલી શબ્દ આવે ને તો તમારે ફોલ્સ કરવાનું જો મેજર સોર્સ કીધું હોય તો તમારે ટ્રુ કરવાનું તો આ વસ્તુ જે છે ડિફરન્સ છે એ તમારે યાદ રાખવાનું છે હવે એના પછી જે સ્ટોરી છે એ સ્ટોરીમાં કશું નથી કરવાનું આપણને કેટલા ફોટા આપ્યા છે જુઓ તો 3, 2, 5 ફોટા આપણી જોડે કેટલા વાક્યો છે તો આપણી જોડે ટોટલ કેટલા વાક્યો છે 10 વાક્યો છે બરાબર અને ફોટા કેટલા આપ્યા છે આપણને 5 તો ઉપરથી ચાલુ કરવાનું અને બે વાક્યો બધામાં લખી નાખવાના એટલે વાર્તા તમારી બની જશે બરાબર કેટલા 10 લાઈન છે 5 ફોટા છે બરાબર તો
दस भाग्या पांच એટલે કે કેટલા બે તો દરેક માં તમારે કેટલા વાક્ય લખવાના છે બે એટલે કે દર એક ફોટા ની સામે તમારે બે વાક્યો લખવાના છે બરાબર તો જોઈ લો પહેલો જે ફોટો છે એમાં પહેલું બીજું લખજો બીજા નંબર નો ફોટો છે એમાં આવશે ત્રીજું ચોથું ત્રીજા નંબર નો ફોટો છે એમાં પાંચમું છઠ્ઠું પછી ચોથો ફોટો છે એમાં સાતમું આઠમું આવશે અને જે છેલ્લો ફોટો છે એમાં નવમું દસમું બરાબર એટલે પહેલો ફોટો પહેલું બીજું બીજો ત્રીજો ચોથો પછી ત્રીજો પછી ચોથો પાંચમું છઠ્ઠું પછી ચોથો સાતમું આઠમું અને છેલ્લો પાંચમું એટલે નવમું દસમું એટલે બધામાં બે બે વાક્ય તમારે લખવાના છે પહેલેથી ચાલુ કરવાનું પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું સાતમું આઠમું નવમું દસમું થઈ ગયા પાંચ બરાબર ઓકે ક્લિયર હવે આપણે કેટલીક ખાલી જગ્યા જોવાની છે એ ખાલી જગ્યા હું એક્સપ્લેન કરી દઉં છું બરાબર તો હું થોડો સાઈડમાં ખસી દઉં છું જેને લખવાનું બાકી હોય લખી નાખજો હવે આપણે ખાલી જગ્યા જોઈશું લખવાનું જેને બાકી હોય બરાબર હવે તમને સમય વધારે નથી આપી શકતો પણ તમે વિડીયો પોઝ કરી અને લખી શકો છો મોબાઈલ આડો કરી અને વિડીયો પોઝ કરી અને પછી તમે લખી શકો છો અથવા તો તમે મોબાઈલ આડો કરી અને એનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો જેથી કરી તમને લખવામાં સરળ થાય બરાબર તમારી પાસે બે ઓપ્શન છે તમને જે પ્રમાણે અનુકૂળતા હોય એ ઓપ્શનનો તમે ઉપયોગ કરી શકો છો બરાબર છે ચલો હવે આગળ આપણે ખાલી જગ્યા જોઈશું ઓકે હવે આપણે ખાલી જગ્યાની વાત કરીએ તો ખાલી જગ્યા અહીંયા પૂરવાની છે હેવ હેઝ હેવન અને હેઝન તો હેવ હેઝ હેવન અને હેઝન આ બે તો આપણને ખબર પડી કે આ બંનેનો ઉપયોગ આપણે શેમાં કરવાનો છે તો નકારમાં કરવાનો છે અને હેવ હેઝ નો ઉપયોગ આપણે પ્રશ્ન વાક્ય અથવા તો એસર્ટિવ એટલે કે વિધાન વાક્યમાં આપણે ચલવાનું છે તો આપણને ખબર કઈ રીતે પડશે જો કોઈ વિધાન હોય એની આગળ જો નો આપ્યું હોય તો હેવન્ટ અને હેઝન્ટ નો ઉપયોગ કરીશું બરાબર બાકી બધા સાથે આપણે હેવ હેઝ નો ઉપયોગ કરીશું હેવ અને હેઝ ક્યાં વપરાય એ પણ યાદ રાખવું જરૂરી છે ત્રીજો પુરુષ એક વચન હોય ત્યાં બધે હેઝ બાકી બધા જોડે તમારે શેનો યુઝ કરવાનો છે તો હેવ નો યુઝ કરવાનો છે ફોર એક્ઝામ્પલ હી સી ઇટ હી સી ઇટ અથવા એક વચનનું કોઈ રૂપ હોય તો તમારે હેઝનો ઉપયોગ કરવાનો બાકી બધા સાથે તમારે હેવનો ઉપયોગ કરવાનો બરાબર ચલો જોઈ લઈએ તો અહીંયા વી છે તો વીની જોડે હંમેશા શું આવે હેવ વી હેવ બોલી લે ટુડે એના પછી નો છે નો આઈ ડેશ રિટર્ન ધીસ લેટર નો છે એટલે નકાર આવે તો એમાં કાં તો હેવન્ટ આવે કાં તો હેઝન્ટ આવે તો આઈ છે તો આઈ ની જોડે શું આવે છે હેવ તો હેવ નકાર શું થશે નો આપેલો છે તો હેવ નકાર આપણે શું કરીએ છીએ હેવન તો અહીંયા આગળ લખી દો હેવન નેક્સ્ટ અહીંયા આગળ પ્રશ્નાર્થ વાક્ય છે ખાલી જગ્યાની આગળ ભલે કશું નથી પણ ખાલી જગ્યાની પાછળ જોવાનું અહીંયા યુ છે તો યુ ની જોડે શું લાગશે યસ યુ ની જોડે આપણું લાગશે હેવ યુ ની જોડે શું લાગશે હેવ બરાબર પ્રશ્ન વાક્ય છે તો ખાલી જગ્યાની પાછળનો શબ્દ જોવાનો યુ છે તો યુ ની જોડે શું લાગે છે તો હેવ ખ્યાલ આવી ગયો હી સી હી હોય અને એક વચનનું રૂપ હોય તો જ આપણે હેઝ મૂકવાનો છે બાકી બધા જોડે હેવર મૂકવાનો છે અહીંયા લખ્યું છે ફરીદા એન્ડ રાજ જો અહીંયા બહુવચન થઈ જાય છે ફરીદા એન્ડ રાજ બે વ્યક્તિ છે તો બે વ્યક્તિ છે તો બે વ્યક્તિમાં બે વ્યક્તિને બહુવચન થઈ જાય તો અહીંયા આગળ આપણે શું લખીશું હેવ શું લખ્યું ફરીદા એન્ડ રાજ હેવ આવશે નેક્સ્ટ યસ જો યસ છે તો યસ લખેલું હોય તો ભૂલે ચૂકે નકારનું રૂપ ના મૂકી દેતા યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા આગળ યસ ગૌરવ ડેશ અ રેડ શર્ટ તો ગૌરવ એક વચનનું નામ થયું મેં તમને કીધું હતું હી સી ઇટ અથવા તો એક વચનનું નામ હોય
तो આપણે એ મૂકવો પડે તો હા અહીંયા આગળ એક વચનનું નામ છે તો એના માટે આપણે શું મૂકીશું એસ મૂકીશું ઓકે નેક્સ્ટ અહીંયા પણ જો મુન્ના છે મુન્ના એ પણ એક વચનનું નામ છે બરાબર ઓકે એક વચનનું રૂપ છે ને મુન્ના એ એટલે અહીંયા આગળ પણ શું મૂકીશું એસ વાક્યની શરૂઆતમાં પહેલો અક્ષર છે એટલે શું કરવાનું છે આપણે કેપિટલ કરવાનું છે હવે વિદ્યાર્થી મિત્રો તમને યાદ હોય તો થોડા ફ્લેશ બેકમાં જાઓ હવે આ જે વાક્ય મેં લખાયા હતા એવા જ વાક્યો મેં તમને ત્રીજા ચેપ્ટરમાં મેં શીખવાડ્યા હતા એક્સ્ટ્રા ગ્રામર પોઈન્ટ કરીને અને તમને નોટમાં પણ લખાવ્યા હતા તમને યાદ હોય તો ત્રીજું ચેપ્ટર જે આપણે આઈ થિંક લેટર રાઇટિંગ પૂરો થાય છે ને વર્કબુકમાં એના પછી મેં તમને આવા વાક્યો લખાવ્યા હતા ઓકે બસ એ મેથડ થી એ મેં લખાયા હતા જરાક જોઈ લેજો ફરીથી એનું રિવિઝન કરી લઈએ તમે ભૂલી ના જાઓ એટલા માટે રિવાઇઝ કરાઈ લેવું બાકી આને લખવાની કોઈ જરૂરિયાત રહેતી નથી બટ આપણે રિવિઝન કરી લઈએ કારણ કે એક્ઝામમાં આવા પ્રકારના પ્રશ્ન તમને તમારે પૂછાશે તો જોઈ લઈએ શું કહે છે ફોર્મ ક્વેશ્ચન એટલે કે ક્વેશ્ચન બનાવો એન્ડ રાઇટ આન્સર અને આન્સર લખો યુઝિંગ યસ એન્ડ નો એટલે કે ક્વેશ્ચન બનાવો અને યસ અને નો થી તમારે એનો શું કરવાનો છે આન્સર લખવાનો છે તો પહેલા પ્રશ્ન વાક્ય બનાવીશું કઈ રીતે થશે પ્રશ્ન વાક્ય આ રીતે બને યસ ક્યાં આવી જશે આગળ અહીંયા લખીશું યસ અહીંયા લખીશું આકાશ સી સંગ એમને એમાં લખી લેશું પાછળ પ્રશ્નાચિહ્ન કરવાનું ભૂલી જશો બરાબર તો ખોટું પડશે યુનિટ ટેસ્ટ ની અંદર 8મા ધોરણનો આપણો એક વિદ્યાર્થી છે જે પ્રશ્નાર્થન કરવાનું ભૂલી ગયો છે તો તમારા જેવી ભૂલ ના થવી જોઈએ નેક્સ્ટ હવે બીજી વસ્તુ યસ થી લખવાની છે યસ આકાશ માટે શું લખીશું આપણે ઈ અહીંયા લખીશું ઈ એસ નકારમાં નોથી લખીશું તો નો ઈ એઝન બરાબર આટલું તમે લખો એટલે બે માર્ક મળી જાય તો જો પ્રશ્ન વાક્ય બનાવો તો ત્યારે તમને એક માર્ક મળે છે અને યસ અને નો બંને સાચા હોય ત્યારે તમને એક માર્ક મળે છે એટલે ટોટલ તમારા એક પ્રશ્નનો જવાબ તમે સાચો લખશો તો ટોટલ તમારા માર્ક કેટલા થશે તો બે માર્ક મળશે એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જરા ધ્યાનથી શીખી લેજો આગળ પણ મેં શીખવાડ્યું છે આ એક પાર્ટ ઓફ રિવિઝન છે તો જો હેવ લખેલું છે તો લખી દો હેવ પછી લખી દો નીતા એન્ડ ગીતા હેવ નીતા એન્ડ ગીતા પછી ઉપર ફૂડ ઓકે પ્રશ્નાર્થ ચિહ્ન પછી આપણે શું કરીશું યસ નંબર બનાવીશું તો જો આપણે ક્રોસ કર્યું એવને અહીંયા લઈ ગયા અને નીતા એમ નીતાને અહીંયા લઈ આવે બાકી બધું જે પાછળનું છે કેવું રહેશે એવું એમ જ રહેશે એમાં કોઈ ફેરફાર થતો નથી હવે અહીં આગળ લખવાનું છે યસ હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ એક નીતા છે અને એક ગીતા છે તો બે વ્યક્તિ થઈ એટલે બહુવચન કહેવાય તો બહુવચનમાં આપણે શેનો ઉપયોગ કરીશું દે યસ દે પછી અહીંયા આગળ શું લખ્યું છે હેવ અહીંયા આગળ લખી દઈશું હેવ યસ દે હેવ નો દે હેવન ઓકે તો અહીંયા આગળ આપણે પૂરું થાય છે બરાબર અને સિલેબસ બી પૂરો થાય છે જો આપણી જોડે સમય હશે તો એકાદ રિવિઝન નું લેક્ચર પણ આપણે લઈ લઈશું અને પાછળ જો શું કરવાનું છે પ્રશ્ન નંબર 6 માં પેજ નંબર 42 ઉપર તમને કદાચ કન્ફ્યુઝન હશે તો જો શું કરવાનું છે પ્રશ્ન નંબર 6 માં તો તમારે સૌરમંડળનું ચિત્ર દોરવાનું અથવા તો ચોટાડવાનું છે અને એની નીચે શું કરવાનું છે એની નીચે જે ભાગ આપ્યો છે ત્યાં એક બાજુમાં અંગ્રેજીમાં નામ લખવાનું છે અને એક બાજુ ગુજરાતીમાં નામ લખવાનું છે બરાબર ધારો કે અહીંયા લખ્યું છે અહીંયા લખ્યું મેં શું લખ્યું અર્થ તો અહીંયા આગળ લખવાનું પૃથ્વી અહીંયા આગળ માર્સ તો અહીંયા આગળ લખવાનું મંડળ અરે મંગળ બરાબર ખ્યાલ આવી ગયો તો એ રીતે એક બાજુ અંગ્રેજીમાં બધા ગ્રહોના નામ લખવાના છે અને જેનું અંગ્રેજીમાં નામ લખો એનું સામે શું કરવાનું છે ગુજરાતીમાં તમારે નામ લખવાનું છે ઓકે ખ્યાલ આવી ગયો બરાબર અહીંયા લખ્યું અર્થ તો પૃથ્વી અહીંયા તો માર્સ તો મંગળ અહીંયા સેટર્ન તો શનિ તો એ રીતે તમારે લખવાનું છે બરાબર તો આપણે વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં અહીંયા સુધી
બીજો આપણે જે સમય મળે ત્યારે આપણે એક રિવિઝન લેક્ચર પણ લઈ લઈશું ઓકે તો મળીએ ત્યારે નેક્સ્ટ લેક્ચરમાં ટેક કેર ઓફ યોરસેલ્ફ